जय माताजी। मित्रों, आप सर्वेनु अमारी यूट्यूब चैनल गुज्जू वार्ता एंड कथा में हार्दिक स्वागत है। मित्रों, आजना वीडियो में आप भगवान श्री कृष्णनो जन्म केम थयो, शा माटे तेओ वचनबद्ध हता अने तेमने शा माटे पूर्ण पुरुषोत्तम अवतार श्री कृष्ण एवं बिरुद आपवामां आव्युं छे, तो ए विषयनी झांकी आपणे एक वीडियो थकी करीए। जयरे जीवन में अंधारू लगतु हतु, निराशा छवाई हती, लोको पर आपत्ति आवी गई हती, दुखना काड़ा वादरो छवाई गया हता, लोको आसुरी राजथी त्राहिमाम थई गया हता, समग्र पृथ्वी असुरोना त्रासना भार नीचे दबाई गयेली, अने ए समय पृथ्वी देवी तेमज ऋषि मुनियो, ब्रह्माजी, तमाम देवी देवताओ, इंद्र, वरुण, कुबेर वगैरे क्षीर सागरना किनारे उपस्थित थई एक साथे पुरुष सूक्तनी रुचाओथी श्री हरि विष्णुनु भगवानी सुंदर मजानी स्तुति करी। स्तुतिथी प्रसन्न थयेला भगवान विष्णुए बधाने कह्युं, आ पृथ्वी उपरनो त्रास हूँ जाणू छूं। पृथ्वी उपर त्रासना कारणे पानखर चाली रही छे, हूँ पृथ्वी उपर अवतार लईश अने पृथ्वी उपर वसंत लावीश, सौना मनमां पण वसंत प्रगटावीश। भगवान विष्णुए 10 अवतारो लीधा छे, आ 10 अवतारोमांथी भगवान श्री कृष्ण એ 8મો અવતાર ગણાય છે। ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને સંબોધીને કહે છે, જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે, અધર્મનું જોર વધે છે, ત્યારે સત્પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના વિનાશ માટે અને ધર્મની સારી રીતે સ્થાપના કરવા માટે યુગે યુગે હું અવતાર લઉં છું। ભગવાન જે રીતે વચનબદ્ધ થયા હતા તે રીતે શ્રાવણ માસની કૃષ્ણ એટલે કે વદ પક્ષની 8મે રોહિણી નક્ષત્રમાં બુધવારે રાત્રિના 12 કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો। આ સમયે ખૂબ સુંદર અને મનમોહક વાતાવરણ ઊભું થયું હતું। સૌ દેવી દેવતાઓ, બ્રહ્માજી, શિવજી વગેરે કેદમાં પધાર્યા છે કે જ્યાં દેવકી અને વસુદેવને કેદ કર્યા હતા। સૌ દેવી દેવતાઓએ ગર્ભસ્થ શિશુની સુંદર સ્તુતિ કરી, ભગવાને શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી ચતુર્ભુજ રૂપ ધારણ કર્યું। એ સમયે દેવકીની પ્રાર્થના હતી કે હે ભગવાન, આપ બાલ્ય સ્વરૂપમાં જ પધારો। આ રીતે શુભ યોગ, શુભ સમય આવી ગયો। આકાશમંડળ શાંત સૌમ્ય થઈને જળ હળવા લાગ્યું, પૃથ્વી છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, સુંદરતા મરી પરવાળી હતી, તે સુંદરતા ફરી આવવા લાગી, પૃથ્વી ઉપર પ્રકૃતિ સોળે કળાએ ખીલવા લાગી, અચાનક કારાગૃહમાં દિવ્ય તેજ પ્રગટ્યું। વસુદેવ દેવકીએ બાલમુકુંદ ભગવાનની ખૂબ જ સુંદર સ્તુતિ કરી અને બાલમુકુંદ ભગવાન પ્રગટ થયા। આકાશવાણી મુજબ વસુદેવજી બાળકને તોપલામાં સુવડાવી ખૂબ જ વિકટ પરિસ્થિતિમાં યમુનાજી પાર કરીને ગોકુળમાં નંદબાબાના ઘરે માતા યશોદાજી પાસે મૂકી આવ્યા અને યશોદાજીની કુખે જન્મેલા માયાદેવીને કારાગૃહમાં લઈ આવ્યા। કારાગૃહના દરવાજા યથાવત બંધ થઈ ગયા। કંસને ખબર પડી કે દેવકીનો 8મો ગર્ભ જન્મ લઈ ચૂક્યો છે। તુરંત જ 8મા બાળકને મારવા આવ્યો અને એ સમયે માયાદેવી આકાશમાં ઉડી ગયા અને બોલ્યા, કંસ તારો કાળ જન્મી ચૂક્યો છે। ગોકુળ સહિત સમગ્ર ધરાતલ પૃથ્વી ઉપર ભગવાન શ્રી કૃષ્ણના જન્મની વધાઈ થવા લાગી। ચોમેર આનંદ ઉલ્લાસ ફેલાયો, પૃથ્વી ઉપર ઠેર ઠેર સુંદરતા પથરાઈ ગઈ, લીલી વનસ્પતિ લચકવા માંડી, ભગવાનના જન્મ સમયે કસમયે પણ અનેક પ્રકારના સુંદર પુષ્પો ખીલી ઉઠ્યા, નદી નાળા છલકાવા માંડ્યા, મોર બપૈયા ગીત મધુરા ગાવા લાગ્યા, સમગ્ર ધરા ઉપર એક મધુર ગાન થયું, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી। લોકો માણસ, મિશ્રી, સાકર, અબીલ, ગુલાલ ઉડારી નાચગાન કરવા લાગ્યા અને કનૈયાના આવવાથી પૃથ્વી ઉપર વસંત આવી ગઈ। બાળ કનૈયાએ ગોકુલમાં અનેક પ્રકારની લીલાઓ કરી, વૃતાસુર, અઘાસુર, બકાસુર કે પૂતના કે જેઓ કંસ પ્રેરિત અસુરો હતા તેઓનો સંહાર કર્યો। કાલીએ મર્દન કરીને તેણે રમણદીપ મોકલી આપ્યો, અનેક મલ્લોને મારીને અંતમાં કંસનો પણ વધ કર્યો। આ રીતે ભગવાન શ્રી કૃષ્ણમાં સાહસિકતા અને શૂરવીરતાના દર્શન થયા। શ્રીહરિ ભગવાનના બીજા અવતારો એકમુખી હતા। જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહુમુખી, બહુકોણીય અને બહુરૂપ સ્વરૂપી હતા, ભગવાને 8 પત્રાણી હતી, આ ઉપરાંત 16,000 અને 100 ગોપીઓ ઉપરાંત રાધાજી સાથેનો અનહદ પ્રેમ, આ ઘટનાઓથી દ્વાપરયુગના નાયક શ્રી કૃષ્ણની યશગાથામાં ચર્ચાંદ લાગે છે। શ્રી કૃષ્ણના આવા નૈતિક મૂલ્યોને કારણે સમગ્ર ભારતમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ખૂબ જ હર્ષોલ્લાસ અને આસ્થાભેર ઉજવાય છે। ગલીએ ગલીએ ગોકુળિયું બને છે, વ્રજલીલાના દર્શનો રચાય છે, લોકો નવા વસ્ત્રો ધારણ કરી સૌ કોઈ પોતપોતાના માનસ મુજબ આનંદમાં રહીને ભગવાનના આગમનની ઉજવણી કરે છે।
તો આપ સૌને પણ આ જન્માષ્ટમી પર્વની હાર્દિક શુભેચ્છાઓ।